બનાસકાંઠાના માલધારીઓને લાગ્યું કોરોના ગ્રહણ. સુરતમાં મળતી પશુઓ થકી મળતી રોજીરોટી બંધ થતા બની હાલત કફોડી. બનાસકાંઠા જિલ્લાના માલધારી સમાજના લોકો જે વર્ષોથી સુરતના ડુમસ અને ચોપાટી ખાતે ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ થકી પ્રવાસ અર્થે આવતા પ્રવાસીઓને ઘોડે સવારી તેમજ ઊંટની સવારી કરીને પેટ્યું રડતા પરિવારને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે આ પરિવારને જે પશુઓ થકી મળતી આવકથી પોતાના પરિવાર તેમજ પશુઓનું જીવન નિર્વાહ કરીને ગુજરાન ચલાવતા હતા. હાલમાં સુરતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેના થકી સુરતના વહીવટીતંત્ર આવા પિકનિક પોઈન્ટ પર રોક લગાવી દેતા બનાસકાંઠા જિલ્લાના થરાદના દેવકાપડી ગામના ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર સેધાભાઈ દેસાઈની હાલત કફોડી બની જવા પામી છે. આજે બનાસકાંઠા જિલ્લાના અમારા બનાસકાંઠા જિલ્લાના રિપોર્ટર પ્રકાશ ગોસ્વામીને પોતાની પરિસ્થિતિની વ્યથા માટે એક વિડીયો બનાવીને મૂક્યો હતો, જેમાં હાલ કોરોના વાયરસના પગલે પશુઓની તેમજ પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન બન્યો છે. સુરતમાં ડુમસ અને ચોપાટી પર બંધ પડેલા પિકનિક પોઈન્ટ જલ્દી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જણાવી રહ્યા છે કે સુરતનું વહીવટીતંત્ર અમારા માટે રોજીરોટીના દ્વાર ખોલી અમારા તેમજ પશુઓ જીવન નિર્વાહ ચાલે તેવી શરૂઆત કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. હું સેધાભાઈ રૂપાભાઈ રબારી, દેવકાપડી, બનાસકાંઠા. જે કોરોના મહામારીના કારણે જે ડુમસ વિસ્તારની અંદર પશુપાલન ધંધા બંધ કરવામાં આવ્યા હતા, જેના થકી અમારી આવક બંધ થઈ ગઈ છે. 5 થી 6 મહિનાથી અમે અમારો જે ડુમસ વિસ્તારની અંદર પશુપાલન થકી અમારો ધંધો હતો જે બંધ થયો છે. આજે અમે બનાસકાંઠા છીએ 5-6 મહિનાથી. અત્યારે અમારા ધંધાનો સોર્સ બીજો કોઈ છે નહીં, બીજું કોઈ આવક આવતી નથી, અને આના કારણે અમારી સ્થિતિ બહુ ભયંકર છે. અત્યારે કોઈ આવક છે નહીં અને ઘરની સ્થિતિ, ઘરનું ગુજરાન ચલાવવું બહુ ભયંકર છે. બીજી વાત તો અલગ છે, 5 થી 6 મહિનાથી અમારો ધંધો બંધ છે, તો અમે એ ધંધા થકી જે પશુને લઈને બેઠા છીએ, જે ઊંટ છે, જે ઘોડાઓ છે, તો એને અમારે ખવડાવવું શું? અમારે બીજી કોઈ આવક નથી. તો 5-6 મહિનાથી જે અમારી આટલી બચત હતી, જે અમારી પૂંજી હતી, એમાંથી એમનું ગુજરાન કર્યું છે, એમને ખવડાવ્યું છે, અને અત્યારે એટલા રિયલમાં અમારી જોડે અત્યારે એટલા મીન્સ કે એને ચલાવે એનું જીવાડવા માટે બી પૈસાનો સોર્સ ખૂટી ગયો છે. અને એમને ખવડાવવું, એમની આવક, પશુનું પેટ ભરવું, એનો જીવ સાચવવો એ બહુ હિંમત માગી લે એવી વાત છે. અને પૈસા પૂંજી બહુ જરૂરી છે, અને એના માટે ધંધા તમે ચાલુ કરો તો જ અમારી આવક ચાલુ થશે. તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આપ વહેલી થકે ધંધા અમારા ચાલુ કરો, જેથી અમારી આવક ચાલુ થાય અને આ પશુ જીવી શકે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.